બાળકો, તમારી બધાની પાસે ચોપડી તો હશે જ. પર્યાવરણ આસપાસ ધોરણ 4. હવે આપણે એનું પહેલું ચેપ્ટર ભણીશું. તો જુઓ, આપણા પહેલાં ચેપ્ટરનું નામ શું છે? પ્રકરણ 1, રોજ નિશાળે જઈએ, એટલે કે શાળાએ. તમે રોજ શાળામાં આવો છો, બધા જુદી જુદી રીતે શાળામાં આવે છે. કોઈ ચાલીને, કોઈ રિક્ષામાં, કોઈ સાયકલ પર, તો કોઈ સ્કૂટર પર. આમ જુદી જુદી રીતે શાળામાં આવવાનું થાય છે, પરંતુ આવે બધે હોતું નથી. ઘણી બધી જગ્યાએ શાળામાં જવું ઘણું પડકારરૂપ હોય છે, બરાબર? બાળકો, શું કહેવામાં આવ્યું છે? ઘણું પડકારરૂપ એટલે કે ઘણું મુશ્કેલ હોય છે, કારણ કે બધાની પાસે શું, કોઈની સ્કૂલ દૂર હોય છે, કોઈની સ્કૂલ દૂર હોવા છતાં એની પાસે રિક્ષામાં કે સ્કૂટર પર બેસવાના પૈસા હોતા નથી. હવે જો ચાલો આપણે થોડાક બાળકોને મળીએ અને જાણીએ કે તે કેવી રીતે શાળામાં આવે છે. તો જો પહેલું ચિત્ર રિક્ષાનું છે. અમે અમદાવાદ શહેરમાં રહીએ છીએ. ઘરથી શાળા ઘણી દૂર છે, એટલે સરળતાથી શાળામાં જઈ શકતા નથી. શાળામાં જવા આવવા રિક્ષાનો ઉપયોગ કરીએ છીએ. તમે શાળામાં કેવી રીતે જાઓ છો, બરાબર? તમે કેવી રીતે જાઓ છો? તો તમે સ્કૂલ ચાલીને જતા હતા, અહીંયા ચાલીને લખજો. સ્કૂટર પર જતા હતા, સ્કૂટર પર. રિક્ષામાં આવતા તો રિક્ષામાં લખજો, ને વેનમાં આવતા તો અહીંયા વેન લખજો. હવે જોયો સિમેન્ટનો પુલ, બ્રિજ, બરાબર? બ્રિજ તમે જોયો છે, પુલ તો સિમેન્ટનો છે. તો હવે જુઓ, અમે નદીની પેલે પાર રહીએ છીએ. નદી ઉપર પુલ બનાવવામાં આવ્યો છે. તે પુલ પરથી અમે શાળામાં જઈએ છીએ. આ પુલ સિમેન્ટ, ઈંટ અને લોખંડના સળિયામાંથી બનેલા છે. પુલને પગથિયાં પણ હોય છે, બરાબર? તમારા ગામ કે શહેર નજીક પુલ છે, પુલ વિશે વધારે જાણકારી મેળવો. તો અમારા શહેરમાં ઘણા નાના મોટા પુલો આવેલા છે. તો જો અહીંયા તમને કેટલા સવાલ પૂછવામાં આવ્યું છે, પુલ ક્યાં છે? નદી ઉપર, રોડ ઉપર, બે ડુંગર વચ્ચે કે બીજે ક્યાં? તો પુલ ક્યાં છે? પુલ કંસારા પર છે અને દરિયા ઈ, બરાબર? હવે જો પુલનો ઉપયોગ કોણ કરે છે? લોકો કે પ્રાણીઓ કે વાહનો? તો લોકો, પ્રાણીઓ અને વાહનો કરે છે. બધા શું કરે છે? પુલનો ઉપયોગ કરે છે, કારણ કે આપણે કોઈને પણ પુલ ઉપર ચાલતા રોકી શકતા નથી. જેનું પ્રાણીઓ પણ જાય છે, લોકો પણ જાય છે અને વાહનો પણ પુલનો ઉપયોગ કરે છે. હવે જુઓ, આ પુલ બનાવવા કઈ કઈ વસ્તુનો ઉપયોગ થયો છે તેની યાદી બનાવો. તો સિમેન્ટ, ઈંટો, લોખંડના સળિયા, રેતી, કપચી અને લાકડાનો ઉપયોગ થયો છે. તમારી નોટબુકમાં પુલનો ચિત્ર બનાવો. પુલ પરથી પસાર થતા આગગાડી, વાહનો પણ લોકો દોરવાનું ભૂલતા નહીં. જો પુલ ન હોય તો મુશ્કેલી પડે તે કહો. ચાલો બીજા રસ્તાઓ શોધી કાઢીએ, જેના દ્વારા બાળકો શાળાએ જાય છે, બરાબર? જો પુલ ન હોય તો ખૂબ જ મુશ્કેલી પડે છે. પુલ પરથી ફટાફટ આપણે જઈ શકીએ એ છે, પરંતુ જો બીજા રસ્તા ન હોય તો બાળકોને શું થાય છે? ખૂબ જ મુશ્કેલી પડે છે. હવે જો બેટ દ્વારકા. ગુજરાતમાં કેટલાક વિસ્તારો પાણીમાં હોવાથી હોડીનો ઉપયોગ થાય છે. અમે આવા વિસ્તારમાં રહીએ છીએ. શાળાએ જવા હોડીનો ઉપયોગ કરીએ છીએ. બેટ દ્વારકા પણ આવો જ એક વિસ્તાર છે, બરાબર? ક્યાં જોબ શું થાય છે? બેટ દ્વારકામાં કેવા તે વિસ્તાર છે? પાણીના વિસ્તાર છે, તો ત્યાં હોડીનો ઉપયોગ થાય છે. લોકો આવવા જવા માટે, બાળકો સ્કૂલ આવવા જવા માટે હોડીનો ઉપયોગ કરે છે. હવે જો શું હોડીમાં બેઠા છો, કેવો અનુભવ થયો હતો? હા, અમે હોડીમાં બેઠા છીએ. હોડી કે હાલક ડોલક હલતી હોય છે અને ધીમે ધીમે ચાલતી હોય છે, બરાબર? શું તમે બીજી કોઈ રીત વિચારી શકો જેના દ્વારા આપણે પાણી પર મુસાફરી કરી શકીએ છીએ? તો પુલ બનાવીને, બેટ દ્વારા અને તરીને, બરાબર? બોટ દ્વારા અને તરીને, બરાબર? અને નદીઓ પર પણ શું બનાવવામાં આવેલ છે? આવી જ રીતે જો અહીંયા પણ પાણી છે, પરંતુ ઉપર પુલ બનાવવામાં આવેલ છે, તો તે શું થાય છે? જવા આવવાનું સરળ થઈ જાય છે. તો પુલ બનાવીને પછી બોટ દ્વારા પણ જશે અને તરીને પણ, જેને તરતા આવડતું હોય તે તરીને જઈ શકે છે. હવે જો ઊંટગાડી, બરાબર? અમે રણમાં રહીએ છીએ. બધી બાજુ ખૂબ જ રેતી. દિવસે ખૂબ ગરમ થાય, અમે શાળાએ જવા ઊંટગાડીમાં સવાર કરીએ છીએ, બરાબર? બાળકો, તમને જોવા, જો શહેરી વિસ્તારો હોય તો બાળકો પુલ પરથી જાય છે, પર પછી અહીંયા કયા વિસ્તારો? તો ગુજરાતના કેટલાક વિસ્તારો પાણીમાં હોય છે, બરાબર? ને તો અહીંયા પાણીના વિસ્તારોમાં બે હોડી દ્વારા વાહન થાય છે, અને અહીંયા રણ વિસ્તારમાં ઊંટ શું છે? રણનું વાહન છે, એટલે કે ઊંટને રણનું વાહન પણ
કહેવામાં આવે છે તો ઊંટમાં એ લોકો શું કરે છે, શાળા માટે ઊંટની સવારી કરે છે. હવે જો બળદગાડું, અમે ગામડામાં રહીએ છીએ, અમારા બળદગાડામાં બેસીને લીલાછમ ખેતરો વચ્ચેથી ધીમે ધીમે શાળાએ જઈએ છીએ. જો ખૂબ તડકો અથવા વરસાદ હોય તો છત્રીનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. ને ગામડામાં કોનો ઉપયોગ થાય છે, બળદગાડાનું, બરાબર. કારણ કે ત્યાં શું હોતું નથી, એ લોકો પાસે વાહનો હોતા નથી, એટલે કે એ લોકો બળદગાડામાં જાય છે અને ત્યાં શું જોઈએ છે, એ લોકો જતાં જતાં લીલાછમ ખેતરો જોઈએ છે અને વરસાદ અને ખૂબ તડકો હોય તો એ લોકો છત્રી વડે પોતાનું રક્ષણ કરે છે. હવે જો તમે જ્યાં રહો છો ત્યાં ઊંટગાડું કે બળદગાડું છે તેનું ચિત્ર તમારી નોટબુકમાં દોરો. હવે જો શું કહે છે, સાયકલ સવારી, તમને જોયે છે છોકરીઓ સાયકલ પર જાય છે. અમારી શાળા દૂર છે, પહેલાં છોકરીઓ શાળાએ જતી ન હતી પરંતુ હવે બધી છોકરીઓ શાળાએ સાયકલ પર સાયકલ લઈ સરળતાથી જાય છે, બરાબર. ને જેને સાયકલ ચલાવતી આવડતી હોય, બરાબર ને, તે લોકો શું કરે છે, સાયકલ પર જ પોતાની સવારી કરે છે. હવે જુઓ, તમે સાયકલ ચલાવી શકો છો? જો હા તો તમને કોણ શીખવી? હા, મને મારા પપ્પાએ સાયકલ શીખવી. તમારી શાળામાં કેટલાક બાળકો સાયકલ લઈને આવે છે? ઘણા બધા લોકો સાયકલ લઈને આવે છે. જો મારી શાળા મારી ગાડી, હવે શું છે, સ્કૂલ વેન છે. અમે શાળાથી દૂર રહીએ છીએ, અમારા માટે શાળાએ વાહનની સગવડ કરી છે જેમાં અમે નિયમિત શાળાએ જઈએ છીએ. તમારી શાળા તમારા ઘરથી દૂર છે કે નજીક? બરાબર, તમારી શાળા તમારા ઘરથી દૂર હોય તો દૂર લખવાનું અને નજીક હોય તો નજીક લખવાનું. તમારી શાળામાં આવી સુવિધા છે? જો હા તો તમે તો કયા વાહનમાં તમે આવો છો, બરાબર. જો તમારી શાળામાં સ્કૂલ બસની સુવિધા હો તો તમે હા લખજો કે હા અમારી શાળામાં સ્કૂલ બસની સુવિધા છે, બરાબર. તમે કયા વાહનમાં આવશો? બસમાં આવશો તો બસમાં આવે છે. ચાલો આપણે ગીત ગાઈએ. લીલી પીળી બસ ચાલી જાય, ચાલી જાય, ચાલી જાય, એ ટકોરે અટકે એ તો બે એ ઉપડી જાય, ઉપડી જાય, ઉપડી જાય. કાળા ડામરના રસ્તા આવે છે સામા ધસ્તા, નદીઓ નીચેથી સરકી જાય, સરકી જાય, સરકી જાય. રસ્તામાં આવે ફાટક, ગાડી ચાલે ખટાખટ, મોટરનું ભોપું પીપીપ થાય, પીપીપ થાય, પીપીપ થાય. બારી પાસે હું બેસું જો તો હું ગાયો ભેસું, ઊંટની વણઝાર ચાલી જાય, ચાલી જાય, ચાલી જાય. બસ શું કહેવા માંગે છે કે લીલી પીલી બસ ચાલી જાય, પછી એક ટકોરે અટકે એટલે કે સ્ટેશન લે, તે સ્ટોપ લે છે, ને પછી ઉપડી જાય એટલે કે ચાલવા માંડે છે. પછી કાળા ડામરના રસ્તા આવે છે અને નદીઓ આવે છે, બરાબર, એ પરંતુ પણ બસ એને પાર કરી લે છે. પછી રસ્તામાં ફાટક, ગાડી ચાલે ખટાખટ, રસ્તામાં ગાડી કેવી ચાલે છે, ખટાખટ, ચાલ ચાલ અવાજ કરીને ચાલે છે. મોટરનું ભીપું કેવું થાય, ભૂપું હોય છે તે પીપીપ થાય. બારી પાસે હું બેસું છું, ગાયો બેસું, હું જોઉં છું અને ઊંટની વણઝાર ચાલી જાય. હવે જુઓ, તમે કોઈ એવી જગ્યા વિચારી શકો છો જ્યાં આમાંના કોઈ પણ વાહનો ન પહોંચી શકે, શું આવી જગ્યાઓ છે? તો જુઓ, બાળકો જંગલો પાર કરે છે. અમે ગીરના જંગલમાં રહીએ છીએ, અમારે શાળામાં જવા ગાઢ જંગલમાંથી પસાર થવું પડે છે. જંગલમાં એટલી શાંતિ હોય છે કે આજુબાજુથી આવતા વિવિધ પશુ પક્ષીના અવાજ સાંભળી શકાય છે. અમે તો જંગલમાંથી પસાર થઈ શાળામાં જઈએ છીએ, બરાબર. જે લોકો ક્યાં એકદમ જંગલ વિસ્તારમાં રહેતા, ના તો ત્યાં બળદગાડું હોવાનું, ના ઊંટ હોવાનું, ના કોઈ વાહનો, અને એ લોકોને જંગલમાંથી તે જવું પડે છે. હવે જુઓ શું કીધેલું છે, તમે કયા કયા પશુ પક્ષીઓને અવાજથી ઓળખી શકો? તો કાગડાને, પછી કૂતરાને, પોપટ, બિલાડી, ચકલી અને સિંહને. જંગલમાંથી પસાર થતાં શીશી કાળજી રાખશો, બરાબર. જંગલમાંથી પસાર થતાં પગમાં કાંટો ન વાગે તેની કાળજી રાખીશું. કોઈ જંગલી પ્રાણી એ અમારી પાછળ ન દોડે તેની કાળજી રાખીશું, બરાબર. જંગલનો રસ્તો ખૂબ જ ખતરનાક હોય છે એટલે કે કાળજી રાખવી ફરજિયાત પડે છે. હવે જો પથરાળ રસ્તો, એટલે કે ત્યાં કેવો હોય છે, ખૂબ જ પથ્થર હોય છે, આડાઅવળા રસ્તા હોય છે, ચાલતા ચાલતા પથ્થર પગમાં વાગી શકે છે. અમે ડુંગરની ટેકરીઓ પર એટલે કે પર્વત ઉપર રહીએ છીએ, રસ્તાઓ પથરાળ અને આડાઅવળા છે, બીજા માટે આ રસ્તાઓ મુશ્કેલ ભર્યા લાગે, પરંતુ અમે સરળતાથી ઉપર નીચે જઈ શકીએ છીએ. શાળાએ જવા આવવા માટે રસ્તાનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. ને જે આ લોકો બચપનથી ત્યાં જ રહેતા હોય તો એ લોકોને રસ્તાની આદત પડી જાય છે, પરંતુ આપણા જેવા કોઈ નવા લોકો જાય તો આપણે એ રસ્તા ઉપર વધુ સમય ચાલી શકતા નથી. તમને જોઈએ છે આ રસ્તાઓ જોઈએ કેવી રીતે ઉપર નીચે આડાઅવળા અને પથરાળ એટલે કે પથ્થરવાળા રસ્તા છે. હવે જુઓ,
હવે જુઓ, મારું નામ નિધિ છે, હું 4th ધોરણમાં ભણું છું. હું બીજા બાળકોની જેમ સરળતાથી બધા કામ કરી શકતી નથી. મારા પગ જન્મથી જ કામ કરતા નથી. પહેલાં શાળામાં જવાની ખૂબ તકલીફ પડતી હતી. મમ્મીને મને ઉચકીને શાળા મૂકવા આવતા હતા, પરંતુ હવે હું જાતે શાળામાં આવું છું. મને પેંડાવાળી ખુરશી એટલે કે વ્હીલચેર આપવામાં આવી છે, ત્યારે હું નિયમિત શાળાએ જાઉં છું. બરાબર. અને આને આને શું કહેવામાં આવ્યું છે, એનું નામ નિધિ છે, વ્હીલચેર પર બેસી છે. બરાબર. એ આપણા જેવા નોર્મલ બાળકો જેવી નથી. એ લોકોની પાસે હાથ છે, પગ છે, એ લોકો ચાલી શકે છે, દોડી શકે છે, બરાબર, મસ્તી કરી શકે છે. પરંતુ નિધિ ચાલી શકતી નથી, કારણ કે તેના પગ કામ કરતા નથી. એ જ્યારે નાનપણમાં હતી ત્યારે એની મમ્મીએ એને શું મૂકવા માટે શાળામાં આવવું પડતું. બરાબર. જે લોકોને શારીરિક ખામી છે તેમને કેવી તકલીફ પડતી હશે. તો જુઓ, ખામી અને પડતી મુશ્કેલી. તો અપંગ એટલે કે જેના પગ ન હોય, કંઈ પણ જગ્યાએ જવા જાય મુશ્કેલી પડે. અંધ, જે આંડો હોય, કોઈ પણ વસ્તુ જોવાની મુશ્કેલી પડે. અને મૂક બધી એટલે કે ગૂંગ અને ભેરું હોય, તો કોઈ પણ વસ્તુ મેળવવા બોલવાની તકલીફ પડે. હવે જુઓ, આંખે પાટા બાંધી પ્રવૃત્તિ કરો. આંખે પાટા બાંધી મેદાનમાં ફરો, શું અનુભવ થયો તે કહો. બરાબર ને. આંખે પાટા બાંધી અગર મેદાનમાં ફરવાનું, તો આપણે આ કામે શું આવી જાય, અંધારું આવી જાય, અને આપણે વધુ સમય ફરી શકતા નથી, કારણ કે આપણને ચક્કર આવવા લાગે છે. આવી બીજી પ્રવૃત્તિ શિક્ષક પાસેથી જાણો અને અનુભવ કરો. હવે જો, ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં એવા પણ રસ્તાઓ છે જે આપણે ત્યાં નથી. ચાલો જોઈએ ત્યાં બાળકો કેવી રીતે શાળાએ જાય છે. તો જુઓ, ઉડન ખટોલા એને શું કહેવામાં છે, રોપવે. બરાબર. આ તમને રોપવેની પિક્ચર બતાવવામાં આવેલી છે. રોપવે ક્યાં આવેલું છે બાળકો, સાપુતારામાં પણ રોપવે આવેલું છે. તમે પાવાગઢ અથવા અંબાજી ગયા છો, તમે ત્યાં તળેટીમાંથી ટોચ પર આવેલા મંદિર સુધી જવા માટે ઉડન ખટોલા છે. ઉડન ખટોલા એટલે કે જેમાં મજબૂતાનું દોરડું હોય અને તેમાં લટકાવેલી ટ્રોલીમાં બેસીને ઉપર કે નીચે જવાય છે. આ અંગેની વધુ માહિતી તમારા શિક્ષક પાસેથી મેળવો. કેટલાક રાજ્યોમાં નદી અથવા ખીણની સામેની બાજુ જવા પ્રકારના માર્ગનો ઉપયોગ થાય છે. આ શાળાએ જતા બાળકો પણ તેનો ઉપયોગ કરે છે. બરાબર. બાળકો શું કહેવામાં આવ્યું છે કે આને ઉડન ખટોલા કે આ ટ્રોલી જોવાય છે, એમાં બાળકો બેસે છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ એટલે કે ઉપરની તળેટીઓ ને ડુંગર ઉપર જવા માટે રોપવેનો પણ ઉપયોગ થાય છે.